वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा वार्ता सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर नवमू तरंग एकत्रीसमू भगवान श्रीहरि सारंगपुर पधारिया छे। जीवा खाचर नो अपार प्रेम छे। संतो भक्तोनी पंगत थई छे अने पंक्ति थई छे मां भगवान श्रीहरि पीरसवा माटे प्रेम थी पधारिया छे। अने भगवान श्रीहरिनी आ अद्भुत लीला ने सद्गुरु आधारानंद स्वामी नोंधी रह्या छे। तोड़त जोड़त हरि को सब आवे सो सब हरि के चरित्र कहावे सब में हित रहे भरपूरा सब में हित रहे भरपूरा उदास कोई उदास होए कबू रहत हे दूरा। भगवान तोड़वू अने जोड़वू आ बन्ने चरित्र छे। स्वामी प्रभुपाद जी इस्कोनना स्थापक एमनु अमेरिकानु बहु प्रसिद्ध प्रवचन हतु इवन किलिंग ऑफ गॉड इज गुड। भगवान कोईने मारे छे ए पण मुक्ति छे। एटले के भगवाननु मारवु ए पण तारवा बरोबर छे। अने आ दुनियाना स्वार्थी दंभी कपटी लुच्चा माणसो तारवा आवे ने तो पण समझी लेवू शुं करवाना छे। आ शिकारी दाणा नाखे बराबर पारधी पेला पंखीओ माटे दाणा नाखे तो दाणा नाखे छे शुं करे छे। एटला माटे तो आपणा संतो कहे के साधु पांच खासड़ा मारे ने तो पण अक्षरधाममां लई जाय ने आ जगतना जीवो दूधपाक ने मालपुड़ा जमाड़े ने तो पण अंते क्या नाखे नरकमां नाखे। शब्दों ध्यान थी सांभळजो। तोड़त जोड़त हरि कु सब आवे भगवान ने तोड़वानु जोड़वानु मारवानु तारवानु बधु आवड़े। एक माँ एने बे दीकरा माने बन्ने दीकरा उपर अपार प्रेम पण थयु एवुं एक दीकरो नानो हतो त्यारथी एने एवो असाध्य रोग हतो ए दीकराने कड़वू कांकच्यू पावू पड़े पग पकड़वाना हाथ पकड़वाना मोढ़ू खोली रड़तो होय रड़वा देतो देवानो एने અને પરાણે પાવાનું અને બીજા દીકરાને માં લાડુ જલેબી જમાડે શું માની આ વાત દીકરાઓ સમજી શકે બોલો સગી માની આ વાત દીકરાઓ ન સમજી શકે તો ભગવાનની લીલાને આપણે સમજી શકીએ। ચાલો તમે બધા અનુભવી બેઠા છો કથા સાંભળનારા જેટલા ભક્તો છો ને તમારા ઘરમાં દીકરા કે દીકરાના દીકરા ગ્રાન્ડસન છે બધા ખાલી 30 સેકન્ડ માટે આંખ બંધ કરો ત્રણ પ્રશ્ન પૂછું છું ધ્યાનથી સાંભળજો બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે
પહેલો પ્રશ્ન, તમારી વાત તમારા દીકરાઓએ ન માની હોય, ન સ્વીકારી હોય એવો દિવસ તમને યાદ છે? લગભગ બધાને યાદ આવશે. તમારી વાત ન માની હોય, ન સ્વીકારી હોય ત્યારે તમારી અંદર કેવા ભાવ જાગે છે એ તમને ખબર છે? આ વાતથી લગભગ મોટાભાગના અજાણ હશે. ત્રીજો પ્રશ્ન, આંખો બંધ રાખો, વિચારવાનું છે. તમારો દીકરો એકાદ વાત તમારી ન માને, ન સ્વીકારી શકે ત્યારે તમે એની સાથે કેવી રીતે રિએક્ટ કરો છો? તમે ક્યારેય નોંધ્યું છે? દરેક મોટા વ્યક્તિએ, એ સાધુ હોય, સંસારી હોય, પિતા હોય, માતા હોય, દાદા હોય, દાદી હોય, એને યાદ રાખવા જેવું છે. અમેરિકાનું પ્રસિદ્ધ પુસ્તક 7 Habits ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, સ્ટીફન કવી એના લેખક. અદ્ભુત વાત. આપણા શાસ્ત્રોમાં, અંગ્રેજીના અત્યારના આધુનિક લેખકોમાં વારંવાર જે વાત મેં વાંચી છે, કઈ? સામેવાળી વ્યક્તિ આપણને સમજે, આપણને સ્વીકારે, આપણી વાત માને, આવી ગ્રંથિ આપણા મનમાં જે ભરેલી છે ને, આ દરેકની ભૂલ છે. ગુણાતાનંદ સ્વામી કહે, બીજાને સમજાવવાનો જેટલો આગ્રહ છે એટલો જો પોતાની જાતને સમજવાનો હોય ને, તો કોઈ વાતની કસર ન રહે. સ્ટીફન કવી કહે છે, ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. પહેલાં તમે સામેવાળા વ્યક્તિને સમજવા પ્રયત્ન કરો. કેવી મહારાજની વાત, અદ્ભુત છે. તોડવાનું, જોડવાનું ભગવાનને બધું આવડે છે, પરંતુ આ બધા ભગવાનના ચરિત્ર છે. ચરિત્ર એટલા માટે ભગવાનને એમાં કપટ નથી કરવું, કોઈકનું ભલું કરવું છે. જેમાં કલ્યાણ છે એને લીલા કહેવાય, અને જેમાં કોઈનું અહિત છે એને ધંધા કહેવાય. સબ મે હિત રહે ભરપૂરા, બધી વાતમાં ભગવાનને કોઈકનું હિત કરવું છે. માં કડવી દવા આપે છે તો પણ એમાં હિત રહ્યું છે, અને માં પેંડો જમાડે છે એમાં પણ હિત રહ્યું છે. ભક્ત કો ઇચ્છત હિત સદા, અનહિત દેત નિવાર, અહિત મે હિત કરત રહત એસે હે ધર્મ કુમાર. ભક્ત કો ઇચ્છત હિત સદા, અનહિત દેત નિવાર, અહિત મે હિત કરત રહત એસે હે ધર્મ કુમાર, એસે હે ધર્મ કુમાર. આ ધર્મકુમાર, ધર્મનંદન, ધર્મના પુત્ર, ધર્મના દુલારા ભગવાન શ્રીહરિ કેવા છે? શ્રીહરિ સદા ભક્તોનું હિત ઈચ્છે છે, અહિત હંમેશા નિવારી દે છે. ધર્મકુમાર શ્રીહરિ એવા છે, સામાન્ય રીતે અહિત દેખાતું હોય, કોઈને વઢતા હોય, કોઈને ખીજાતા હોય, કોઈને રોકતા હોય, કોઈને ટોકતા હોય, પ્રોબ્લેમ આટલો જ છે ને. જેને જે કરવું છે એ કરવા દો તો કોઈને ક્યારેય પ્રોબ્લેમ થાય ન થાય. પ્રોબ્લેમની શરૂઆત જ ત્યારે થાય. સામાન્ય રીતે અહિત દેખાતું હોય તેમાં પણ ભગવાન અહિત મે હિત કરત રહત. દેખાય છે અહિત, પણ ખરેખર શું છે? એમાં હિત છે. હમણાં હમણાં આપણે વાત શ્રવણ કરી હતી, 29 દુકાળ પડવાનો હતો. ભગવાન શ્રીહરિ એક એક ગામ, એક એક સત્સંગી સુધી જતા હતા, એક એક ભક્તને ટકોર કરતા હતા, ભગત આ નાણાં કામ નહીં લાગે, નાણાં કાઢી દાણા ભેગા કરો, ઘરમાં જાજા ઢોર છે કોઈ યોગ્ય વ્યક્તિને આપી ઓછા કરો. શ્રીજી મહારાજને સર્વોપરી અને ભગવાન જાણનારા હરિભક્તો હતા, એ પણ બધા વાત સ્વીકારી ન શક્યા, સ્વીકારી શક્યા. તો આપણી બધા વાત સ્વીકારે જ, આવું મનાય દાદા? આપણે ગુણાતાનંદ સ્વામી કહે,
બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો આપણે સમજવાનો આગ્રહ રાખવો. કોઈ મને સમજે આવી વાત આપણા મનમાં વારંવાર થતી હોય તો આ અણસમજણ કહેવાય, ખોટી સમજણ કહેવાય. હું સામેવાળા વ્યક્તિને સમજવા પ્રયત્ન કરું, આ સાચી સમજણ છે. આપણે જો સામેની વ્યક્તિને સમજવા પ્રયત્ન કરીએ ને તો લગભગ ક્યારે વાંધો નથી આવતો. હવે આજે આપણે બહુ નાની વાત સમજવી છે. કેવી સરસ, જો શ્રીહરિ માતાને પિતા કરતા પણ અનંત ગણું હિત કરે છે, પરંતુ જીવની બુદ્ધિ જ્યાં સુધી વિપરીત હોય ત્યાં સુધી તેની તેને ખબર પડતી નથી. સુખને સમજવું સહેલું છે, હિતને સમજવું સહેલું કોઈ પણ માટે. આપણા પૂજ્યપાદ ગુરુજી સંતોની પારસોની કસોટી કરે ને, એમાં સંતો પાર્ષદો પણ અકળાઈ જાય. એમના માટે પણ કે મારા સદગુરુ મારું હિત જ કરે છે એવી અખંડ ભાવના જે રહેવી ને એ અઘરું કામ હોય છે. ગઈકાલે આપણે વાત સાંભળી, બાલમુકુંદ દાસ સ્વામી યોગેશ્વર દાસ સ્વામીને તડકામાં ઉઘાડા શરીરે કોઈ પણ પ્રયોજન કારણ વિના ગુણાત્યાનંદ સ્વામી બેસાડતા, પણ સાધુના મનમાં સંકલ્પ પણ ન થયો. શાંતાનંદ સ્વામીએ આખો ખરડો તૈયાર કર્યો, પુસ્તક લખી તૈયાર કર્યું, ગોપાળાનંદ સ્વામી પાસે લાવે, સ્વામીએ જોયા વિના બધા પાના ફાડી નાખે, નાખી દીધું. સાધુ બરાબર નથી લખ્યું અને શાંતાનંદ સ્વામીના ચહેરાની એક રેખા પણ બદલી નહીં. ગોપાળાનંદ સ્વામી એટલા રાજી થયા, એટલા રાજી થયા, સ્વામી એમ બોલ્યા, સાધુ હવે તમને સાચું હેત કરતા આવડી ગયું. શું આવડ્યું? અત્યાર સુધી કાચું હેત હતું, પણ હવે કેવું હેત થઈ ગયું? સાચું. વધે છતાં વાંધો ન આવે તો સમજવું હેત સાચું છે. વચનામૃતમાં મહારાજે અદ્ભુત વાત કરી છે. શ્રીજી મહારાજની આ વાત સાંભળજો. મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ગીતામાં કહ્યું છે, જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અને શાસ્ત્રે કહ્યો, એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં, માટે જે સ્વાભાવિક પ્રકૃતિ છે તે સેવ ઉપાય કરીને ટળે. પ્રશ્ન એવો છે, સ્વભાવને ટાળવાનો કયો ઉપાય? જ્ઞાની હોય, મહાજ્ઞાની હોય, અરે અતિ જ્ઞાની હોય, પણ જીવ પ્રાણી માત્ર અંતે ક્યાં જાય છે? ભૂવો ગમે એટલું ધૂણે, પણ નાળિયેર કઈ બાજુ ફેંકે? આ જગત સ્વભાવને આધીન છે. દુઃખ માત્રનું કારણ સ્વભાવ છે. માણસ ઘર બદલશે, કપડાં બદલશે, ગાડી બદલશે સુખી થવા માટે, છતાં સુખી નથી થતો. એનું કારણ છે, માણસ બધું બદલી શકે છે, સ્વભાવ બદલી શકતો નથી. સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા, વન હુ કેન ચેન્જ હિસ ઓન સેલ્ફ કેન ચેન્જ ધ વર્લ્ડ. જે માણસ સ્વભાવને બદલી શકે છે એ સર્વ કોઈને બદલી શકે છે. આપણે ક્યારેય પણ આપણા સ્વભાવ પર વિચાર જ નથી કર્યો. ગઈકાલની વાત રિપીટ કરીશ, બેન્જામિન ફ્રેન્કલિન એક વાંચવા જેવો વ્યક્તિ, શું માણસ લખે છે, મને ન ગમતી હોય એવી ઘણી બધી બાબત ઘણા બધા લોકોમાં ઘણી વાર મેં જોઈ. કાલ વાત કરી હતી ને આપણે, બોલો તમને પણ એવું થાય કે નહીં, કે આનું ચાલવાનું ઠેકાણા વગરનું, આનું બોલવાનું ઠેકાણા વગરનું, આ તો આવો છે ને, આ તો તેવો છે. આપને જો રોડ ઉપર બેસાડ્યા હોય ઓડિટ કરવા માટે બધાનું, તો કોઈને છોડીએ? એકેને સલામત જવા દઈએ? ઊંટ તો સારો કે કાગડામાં ને બળદમાં ને એમાં જ જોયું, આપણે તો કોઈને મૂકીએ નહીં. હા, આ માણસનો સ્વભાવ તમને ખબર છે? બગીચામાં જતો હતો ને કોયલ બોલી, ત્યાં તો કે ઓહો ભગવાન તે કોયલને કેવો કંઠ આપ્યો, પણ ધિક્કાર છે તને રૂપ કાળું આપ્યું, કંઠ આવો મજાનો, રૂપ કદરૂપું.
થોડો આગળ ગયો, સરસ મજાનો દરિયો હતો, દરિયાના મોજા ઉછળતા હતા. પાછો ભગવાનને દોષ દેવા લાગ્યો, અરે પ્રભુ ત્યાં શું ધંધા કર્યા, આટલો મોટો વિશાળ દરિયો બનાવ્યો પણ પાણી કેવું, ખારું દૂધવા જેવું, શું કામ લાગશે. થોડો આગળ ગયો, આ વારંવાર દ્રશ્યો હતા એમાં આખી સૃષ્ટિમાંથી અવાજ આવ્યો, હે મહારાજ, હે પ્રભુ, આ માણસને તમે ક્યાં બનાવ્યો, આવો સરસ મજાનો માણસ બનાવ્યો પણ એની દ્રષ્ટિમાં તમે એવો દોષ નાખ્યો છે, ગમે ત્યાં દ્રષ્ટિ નાખે શું દેખાય, એને દોષ જ દેખાય છે. સ્વભાવને ટાળવો, સ્વભાવને પકડવો, સ્વભાવને ઓળખવો એ જ અઘરી બાબત છે. બેન્જામિન ફ્રેન્કલિને કેવો અનુભવ કર્યો કે મને ન ગમતી હોય એવી ઘણી બધી બાબત ઘણા બધા લોકોમાં ઘણી વાર મેં જોઈ, પછી મેં લખવાનું ચાલુ કર્યું, આમાં આ બાબત, આની આ વાત, આની આ વસ્તુ મને નથી ગમતી. પરંતુ એક દિવસ મને એમ થયું, આવી તો ઘણી બધી બાબત મારામાં જ છે. ડાયો માણસ હતો, જોયું, પરીક્ષણ હતું, પરીક્ષણમાંથી નિરીક્ષણ થઈ ગયું, બીજાના દોષ જોવા એ પરીક્ષણ છે અને પોતાના દોષ જોવાય એને શાસ્ત્ર નિરીક્ષણ કહે છે. જે દ્રષ્ટિ બીજા જોવા માટે વપરાતી હતી એ દ્રષ્ટિએ પોતાની આત્માની ખોજ કરવા માટે વપરાવાનું શરૂ થયું અને બેન્જામિન ફ્રેન્કલિન જાગ્યો, પોતાના એક એક સ્વભાવ કેવી રીતે સુધારવા એનો ચાર્ટ તૈયાર કર્યો. કરોડોમાં કોઈક જ આવો જાગૃત વ્યક્તિ હોય છે, કોઈક જ, બાકી સ્વભાવ એવા છે ને. કેવી સરસ વાત આવે છે જુઓ, સ્વભાવ કેવી રીતે ટળે આ પ્રશ્ન શ્રીજી મહારાજે મધ્યના 37મામાં પૂછ્યો. જ્ઞાની હોય, સંત હોય, ત્યાગી હોય, રાજા હોય, મહારાજા હોય, અધિકારી હોય, સંસારી હોય, વડીલ હોય, બહુ મોટો સમજુ હોય, પણ કોઈ વ્યક્તિ સ્વભાવથી પર થઈ શકતો નથી. સ્વભાવો હિ દુરત્યય, સ્વભાવને ટાળવો એ મહાકઠણ છે. પછી સર્વે મુનિ મંડળ તેણે વિચારી જોયું પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે સ્વભાવ ટાળવાની વાત આવે છે, એટલે કે આપણી જાતને મહાન બનાવવાની વાત આવે છે, એટલે કે આપણા મનુષ્ય ભાવને ટાળી અને મુક્ત ભાવ આપણામાં પ્રગટ કરવો હોય એની વાત આવે છે. તમારે ને મારે સ્વ એટલે આપણો ભાવ વધારવો હોય, આપણી કિંમત લોઢા જેવી છે, સોના જેવી કરવી હોય, આ વાત યાદ રાખવા જેવી છે. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની વચનામૃતની આ સર્વોપરી વાત છે. કઈ વાત સાંભળો, એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મુકાવ્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય. પહેલી વાત કઈ આવી, વિશ્વાસ નહીં દાદા, અતિશય વિશ્વાસ. અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય. બીજા નંબરની કઈ વાત આવી પાછી, પ્રીતિ હોય. અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો હોય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. બોલો, હવે આપણે થોડું સમજીએ ત્રણ વાત મહારાજે બતાવી. આમ તો ઘણા બધા વચનામૃતમાં આવી વાતો આવે છે, એક અતિશય વિશ્વાસ, બીજું અતિશય પ્રીતિ અને ત્રીજું હિતકારીપણું. હવે છે ને આ ત્રણ વસ્તુ ભેગી થવી અઘરી છે. તમે બધા ભક્તો સમજો એવા દ્રષ્ટાંત હું આપું થોડા. દીકરો હોય, એને મા બાપમાં હેત બહુ હોય, મમ્મી વિના રહી ન શકે, પપ્પા વિના એને ગમે નહીં, બરાબર, પણ વિશ્વાસ કેટલો હોય બોલો. દીકરાને મા બાપ ઉપર હેત ચોક્કસ છે પણ વિશ્વાસ ખરો? મા બાપ કે બેટા તું ભણીશ નહીં તો હેરાન થઈશ, વાત મનાય ને? લગભગ જેને જેમાં હેત હોય ને એનાથી એટલો નજીક થઈ ગયો ને એની વાત એ જલ્દી સ્વીકારી નહીં શકે.
તો એ બીજી વાત પૂછું તમને, વિશ્વાસ એટલે શું? આપણે પ્લેનમાં બેસીએ તો આપણને પાયલોટ ઉપર શું છે, હેત છે કે વિશ્વાસ? જલ્દી બોલો. આપણને આપણે કોઈ પાયલોટને પૂછવા જઈએ, એ ભાઈ તે અમેરિકાનો રસ્તો જોયો છે ને બરાબર, પાકું ત્યાં જ ઉતારીશ ને અફઘાનિસ્તાન નહીં લઈ જાય ને, એવું ક્યારે પૂછવા જઈએ દાદા? અંદર બેસીને ઘસઘસાટ ખાવા પીવાનું ઊંઘી જ જઈએ. આપણને ભરપૂર વિશ્વાસ છે, અતિશય વિશ્વાસ છે કે આ વિમાનનો પાયલોટ અમને ક્યાં પહોંચાડશે. પણ આપણને એના પર હેત ખરું? એકવાર ઉપર પ્લેનમાંથી નીચે ઉતરી ગયા પછી આપણે ભૂલથી ફોન કરી, થેન્ક યુ ભાઈ તમે અમને પહોંચાડી દીધા અમેરિકા. સમજવા જેવી વાત છે, દીકરાને મા બાપ ઉપર વિશ્વાસ હેત છે, વિશ્વાસ નથી. આ બાજુ પાયલોટ ઉપર કે ડૉક્ટર ઉપર, તમે ડૉક્ટર ઉપર જોવો તો એવું જ છે ને, વિશ્વાસ છે પણ શું નથી, હેત નથી. હવે આ બે વસ્તુ ભેગી થાય ને ત્યારે મોટું કામ થાય. એક ત્રીજું દ્રષ્ટાંત આપો. કોઈક બીમાર છે, બહુ મોટો એટેક આવી ગયો, ઇમરજન્સી મેં હોસ્પિટલમાં એડમિટ કર્યો, હવે બસ ગણતરીની મિનિટો મેં બાયપાસ સર્જરી કરવાની છે, તો તમે શું બાયપાસ સર્જરી ગમે ત્યાં કરશો? ક્યાં કરશો? જે ડૉક્ટરને તમે જાણો છો, જ્યાં હેત પણ છે, જ્યાં વિશ્વાસ પણ છે અને હિતકારીપણાની ભાવના પણ છે. આ ત્રણેય વસ્તુ ત્યારે ભેગી થાય છે તો જ તમે હા પાડશો કે કરી નાખ બાયપાસ સર્જરી, તો જ તમે સિગ્નેચર કરશો. તમારી બાજુવાળો કોઈ હોય એ કે ભાઈ મને આવડે, લાવું ને તમારી છાતી ચીરવી છે ને ચીરીને હું હરખી કરી દઉં, તો એમ જશો તમે? આપણે બધું જોશું, ભલે સેકન્ડમાં નિર્ણય લેવાનો છે, ભલે બહુ એક એક વીજળીના ઝબકારે આપણે નિર્ણય કરવાનો છે, પણ ત્રણે ત્રણ વસ્તુ આપણે બરાબર જોશું. એમાં હેત પણ આવે, એમાં વિશ્વાસ પણ આવે, એમાં હિત કરાય પણ ભાવના પણ આવે, અને આપણે સહી કરી દેશું, આંધળી સહી. હા, કે કંઈ પણ થાય ને અમારી જવાબદારી, સાહેબ કરી નાખો તમે, લો આ સાહેબ પૈસા આપશું, જવાબદારી આપશું, ભરોસો આપશું. એનેસ્થેસિયા સુંઘાડી પછી આપણી છાતી કાપી નાખે, ચીરી નાખે, ગમે તે કરે, બરાબર, કદાચ કેસ ફેલ પણ થઈ જાય તો પણ કોઈને ધોખો થાય છે. કારણ શું? હિતકારીપણાની ભાવના. અને આ હિતકારીપણું કાયદાની દૃષ્ટિએ જ્યારથી આવ્યું ત્યારથી તમે જો એકાદ કેસ બેકાર ફેલ થાય પણ સામે 98 કેસ જીવી પણ જાય છે, જોવો છો ને તમે. હવે આપણે ડૉક્ટરને પૂછીએ, તમે પહેલાં મને સમજાવો તમે શું શું કરવાના છો, કેવી રીતે કરવાના છો, છાતી ચીર્યા પછી બરાબર થઈ, આવા કોઈ પ્રશ્ન પૂછીએ છીએ. કારણ શું? આપણને ખબર છે કે આ ડૉક્ટર છે, જે કરશે, બોલો, હા, જે કરશે તે સારું જ કરશે. આવી ભાવના સંત સાથે થાય, આવી ભાવના માતા પિતા સાથે થાય, જે કરશે તે સારું જ કરશે. અઘરું છે, હા, જે કરશે તે સારું જ કરશે. આંખ બંધ કરીને આપણે સુઈ જઈએ છીએ, એટલી બધી આપણા શાસ્ત્રોની વાતો છે. પણ તમને એક નાનું દ્રષ્ટાંત સમજાય એટલા માટે કહું. ગોરાણા કરીને નાનું ગામ, આ ગામમાં મહાપુરુષ દાસ સ્વામી પધાર્યા છે. વિક્રમ સંવત 1934ની સાલ છે. ભયંકર દુકાળ પડેલો, પાણીનું એક ટીપું પણ પડ્યું નહોતું, ચારે બાજુ લોકો ત્રાહી માં પુકારી ગયા હતા. સ્વામી મંદિરમાં એક ખૂણામાં ધ્યાન કરે છે. સ્વામી અતિ સમર્થ હતા, ધ્યાનના અંગવાળા હતા. બપોરનો સમય છે, એમાં એક ગામમાં મહાન એકાંતિક ભક્તરાજ કાળુ વાવડિયા એની ભત્રીજીને પરણાવેલી, એ મહાન સત્સંગી, એને ખબર પડેલી કે સ્વામી ગામમાં પધાર્યા છે, એટલે દિવસ દરમિયાન આ સ્ત્રી ભક્ત પોતાના દીકરાને લઈ અને દર્શન કરવા આવ્યા. દીકરાને મોકલ્યો, જાઓ તું સ્વામી પાસે જાઓ, સ્વામીના બે શબ્દો સાંભળીને આવો. દીકરો આવ્યો છે, સ્વામી પાસે બેઠો નાનો દીકરો, મમ્મીએ જેવું શીખવાડ્યું હતું એવું સ્વામી પાસે આવીને કાલુ કાલુ બોલવા લાગ્યો કે સ્વામી સ્વામી,
મારા બા કહે છે કે દયા કરો, દાણા ખૂટી પડ્યા છે, વર્ષ કેમ કાઢશું, ગામના લોકો માગવા આવે છે, લોકોનું દુઃખ અમે જોઈ શકતા નથી, સ્વામી દયા કરો, આવું મારી બાએ કહ્યું છે. સ્વામી હસવા લાગ્યા. નાના દીકરાને સ્વામી બીજી શું વાત કરે. સ્વામીએ કહ્યું, જા તારા બાપુજીને કહેજે કે કાલથી હળ હાંકવાનું ચાલુ કરી દે, ભગવાન બધું સારું કરશે. આ શબ્દ દીકરાએ મમ્મીને કહ્યા. માને એટલો બધો વિશ્વાસ, એટલો બધો વિશ્વાસ, સાધુમાં હેત પણ એવું, વિશ્વાસ પણ એવો, અને હિતકારી પણ અને ભાવના પણ એવી. સાંજે આવ્યા, મેરામણ ભગત ઘરે આવ્યા એટલે બધી વાત કરી કે સ્વામી આજ્ઞા કરી છે, આવતીકાલ ખેતર ઉપડો, હળ લઈને ચાલુ કરી દો હળ હાંકવાનું. અને મેરા ભગત તો ખીજાઈ ગયા. પણ તને ખબર છે, કોરી ધરતી છે, ત્યાં હળ હકાય નહીં, અને હાકો તો બળદને કાંધાવી જાય. આ કંઈ સ્વામીનો વિષય છે? અરે પણ મા બાપ, સ્વામીએ કીધું છે, તમે કામ કરો, સ્વામી કીધું છે. ઘરમાં કેટલા તર્ક વિતર્ક થયા, કેટલા પ્રશ્નોત્તર થયા, પણ માનો ભરોસો દ્રઢ હતો ને. કોરી ધરતીમાં, સૂકી ભટ ધરતીમાં, ખબર છે ને તમને, હળાકતા પહેલાં થોડું હા, પણ આમેય તમને બધાને ખબર છે કે આ જગતમાં કોઈનું ન માની પત્નીનું તો. એટલે મને કમ અને આ બાપ દીકરો બે જણા હળ લઈને ખેતરમાં પહોંચી ગયા. એક દિવસ, બે દિવસ, પરસેવે રેપઝેપ થઈ જાય, ત્રણ દિવસ, હળની દાંતી પણ તૂટી જાય, ચાર ચાર દિવસ પૂરા થયા. ચોથા દિવસે હળની દાંતી ભરાઈ ગઈ, ખોદ્યું, બહાર કાઢ્યું, ત્યાં કંઈક નીચે લાગ્યું, મોટો ખાડો કર્યો, એક મોટું માટલું નીકળ્યું. માટલામાં ચાંદીના એટલા બધા રૂપિયા નીકળ્યા, ચાંદીના સિક્કાથી ભરેલો આખો ઘડો નીકળ્યો. અને કહેવાય છે, એક ઘડાથી, રૂપિયાથી પછી ઘણું બધું અનાજ ખરીદ્યું બીજા ગામોમાંથી, પોતાનું અને આસપાસ બધાનું ગુજરાન એમાંથી ચાલ્યું. પણ સંતના વચન કયા, દુકાળના દિવસોમાં પણ સાધુએ આજ્ઞા કરી કે તમે હળ હાંકો, હાંકવાનું ચાલુ કરી દીધું. જોયું તમે, આપણા મંદિરમાં અત્યારે સંતો પધાર્યા છે, તાળીઓથી સંતોનું આપણે સ્વાગત કરીએ. આપ દર્શન કરી લો સ્વામી. સંતો અત્યારે દર્શન કરીને ઠાકોરજી માટે પ્રસાદ લઈ લો. ઇન્ડિયાથી સંતો પધાર્યા છે, વડોદરા વાડી મંદિર ત્યાંના મહંત સ્વામી જગત પાવન સ્વામી છે, અને સાથે સત્યપ્રકાશ સ્વામી છે. સંતોજી જસ્ટ ઇન્ડિયાથી પધાર્યા છે, અત્યારે બે દિવસ મંદિરમાં રોકાવાના છે, પછી વિચરણમાં આગળ ટેક્સાસ વગેરે નીકળવાના છે. હા, અત્યારે સંતોનું આપણે સ્વાગત પણ લઈ લઈએ. બે મિનિટ મહારાજ દર્શન ખુલી જાય ને પછી લઈએ. તો આપણે વાત એ ચાલે છે, હેત છે ત્યાં વિશ્વાસ નથી, વિશ્વાસ છે ત્યાં હેત નથી. આ બંને ભેગા થાય ને ત્યારે એમાંથી હિતકારીપણાની ભાવના જન્મે છે. હેત અને વિશ્વાસ બંને આવે ને ત્યારે પછી મહારાજ બોલ્યા ને, ગમે એવા કડવા વચન કહે, દુઃખ લગાડીને કહે, સાધુ પાંચ ખાસડા મારે વચનામૃતના શબ્દો, તો પણ શું લાગે, હિતકારી જ લાગે, મારું હિત જ કરશે એવી ભાવના થાય. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, ભગવાન હંમેશા પોતાના ભક્તનું હિત જ કરે છે. સંતો બેસો ને. શ્રીહરિ માતાને પિતા કરતા પણ અનંત ગણું હિત કરે છે, પરંતુ જીવની બુદ્ધિ જ્યાં સુધી વિપરીત હોય ત્યાં સુધી તેને ખબર પડતી નથી. જ્યાં સુધી જીવને સમજણ પૂરી ન હોય ત્યાં સુધી તેને વિપરીત ભાવ હોઈ શકે છે, પણ જ્યારે વિપરીત ભાવને તજી દે છે ત્યારે તેને અવિચળ પદ મળે છે. જે સંતોને અને હરિભક્તોને વિશાળ બુદ્ધિ હોય છે તે આવો બધો વિચાર કરીને શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ચાલે છે. જોયું, દુકાળના દિવસોમાં કોરી ધરતીમાં સંતે આજ્ઞા કરી, જાઓ હળાકવાનું ચાલુ કરી દો, તો કર્યું. મનુષ્યો, દેવો, દૈત્યો, અપાર મુક્તો, એ બધા અપાર બુદ્ધિશાળી હોવા છતાં શ્રીહરિની સમજણ આગળ એ બધાની સમજણ અત્યંત અલ્પ અને થોડી છે.
જેમાં જેવી સમજણ કે ગુણ હોય તેવો તે મોક્ષ બતાવે છે, પરંતુ શ્રીહરિનો સ્વભાવ છે, પ્રકૃતિ છે, તેવા સ્વભાવ કે પ્રકૃતિ અન્ય કોઈમાં આવતા નથી. શ્રીહરિમાં જેટલા સદગુણ રહ્યા છે તે ગુણોમાં એક પણ ગુણ મોક્ષકારી ન હોય એવું નથી, બધા જ ગુણ મોક્ષકારી છે, એક પણ ગુણ ત્યાગ કરવા યોગ્ય નથી એવું વિવેકી પુરુષો કહે છે. આને હિતકારીપણાની ભાવના કહેવાય. શું કહેવાય? આપણે કોઈકનો હૃદયથી સ્વીકાર નથી કરી શકતા. અત્યારે અમેરિકામાં જે સારા લેખકો છે, મોટિવેશનલ સ્પીકર્સ છે, અત્યારની દુનિયાના જે 5 પ્રોબ્લેમ્સ ઓફ ધ વર્લ્ડ, એમાંનો એક સળગતો મોટો સવાલ એ છે, કોઈ કોઈને હૃદયથી સ્વીકારી નથી શકતું. સ્વીકારવાની ભાવના એટલે સંપૂર્ણ રીતે પછી એ જે છે જેવો છે પણ એ મારા માટે સારો જ છે. ભગવાનને પણ આપણે નથી સ્વીકારી શકતા. કેવી અદ્ભુત વાત આવી! સદગુરુ સંતને પણ આવી રીતે નથી સ્વીકારી શકતા. આપણા દાદા ગુરુજીની વાત, ગુરુજી નાના હતા, વડતાલનું આપણું જૂનું આસન, અમે તો દર્શન બહુ કર્યા ત્યાં રહ્યા છીએ, ત્યાં બીજા માળના આસનમાં એક પાળી હતી. રાત્રે ગુરુજીને દાદા ગુરુજીએ પાળી ઉપર સુવરાવતા, હવે જો આમ ખસે ને, રાત્રે ભૂલથી પણ પડખું ફરે ને તો અગાસીમાં પડે, અને ભૂલથી પેલી બાજુ જો પડખું ફરે તો બીજા માળથી નીચે પડે. પણ મનમાં એક ગાંઠ ગુરુજીએ વાળેલી કે આ દાદા ગુરુજી મને જે કહેશે ને એ મારા કલ્યાણ માટે જ છે, એમાં મારું હિત જ સમાયેલું છે. તો આપણે જોઈ શકીએ છીએ એક નાની ઉંમરમાં આપેલા સંસ્કાર એ કેટલું મહાન વ્યક્તિત્વ બનાવી શકે છે. જોયું તમે? પણ આ કેનાથી થાય છે? એકલો વિશ્વાસ નથી ચાલતો, એકલું હેત નથી ચાલતું. હેત અને વિશ્વાસ ભેગા થાય ત્યારે હિતકારીપણાની ભાવના, મધ્ય પ્રકરણનું 37મું વચનામૃત જે મહારાજે બતાવી એવી થાય, ત્યારે જીવ ગમે તેવા સ્વભાવ હોય, ગમે તેવી પ્રકૃતિઓને ટાળી નાખે. અને સ્વભાવ જ્યારે ટળે છે ને, ત્યારે માણસ માણસ મટી અને મુક્ત થાય છે. બદ્ધ મટી મુક્ત બને છે, સામાન્ય દેખાતો માણસ અસામાન્ય બને છે. શ્રીહરિને લઈને જ બધા સાધનો મોક્ષરૂપી ફળને આપે છે એવું સમજનારા મનુષ્ય દેવ દૈત્ય મુક્ત શ્રીહરિની તુલ્ય માનવા યોગ્ય છે. અક્ષર કે ગુણ કહાવત સબહું, આપમે વર્તે અખંડ જબહું, હરિ હરિજન કે રહે તો હું દાસા, હરિજન કે ગુણ કરે ન વિનાશા. કેવી સરસ વાત આવી! અક્ષર બ્રહ્મના બધા ગુણ પોતાને વિશે અખંડ વર્તતા હોય. કેટલા ગુણ? અક્ષર બ્રહ્મના ગુણ વર્તતા હોય, અને એક બે નહીં, બધા ગુણ વર્તતા હોય, તો પણ જે ભગવાન અને ભગવાનના ભક્તનો દાસ થઈને રહેતો હોય અને ક્યારેય ભગવાનના ભક્તનો આ ગુણનું ખંડન ન કરતો હોય, એવો જે હરિભક્ત છે તે શ્રીહરિના મનમાં ગમે છે. ભગવાનને કેવો ભક્ત ગમે છે? બધા સદગુણ હોય, અક્ષરના બધા સદગુણ. કોઈ બાકી રહ્યો? અને એટલા સદગુણ હોવા છતાં ભગવાનના ભક્તનો દાસ થાય અને બીજાના ગુણનું ખંડન ન કરે, એવો ભક્ત ભગવાનને ગમે છે. ખંડન અને મંડનની પરંપરામાં તો દુનિયા ખલાસ થઈ ગઈ. ભગવાન બુદ્ધના શિષ્ય આનંદે એકવાર બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, ભગવંત, આટલા બધા ધર્મો, આટલા બધા વિચારો, આટલી બધી માન્યતાઓ, આમાં સાચું શું? બુદ્ધ કહેવાય છે બહુ ઓછું બોલતા, આંખો પણ પૂરેપૂરી તો બહુ ઓછી ખોલતા. ભગવાન બુદ્ધના જીવનમાં એક પ્રસંગ એવો લખાયો, બુદ્ધનો અંગત સેવક આનંદ 40 વર્ષ જોડે રહ્યો અને પ્રશ્નને પૂછ્યો કે ભગવંત, હું 40 વર્ષથી તમારી સાથે રહું છું, પડછાયાની જેમ સેવા કરું છું, 40 વર્ષમાં મેં એવું જોયું, તમે જે પડખે સૂતા હો સવારે એ જ પડખે ઊઠો છો, ક્યારેય તમે પડખું ફેરવું હોય એવું અમે જોયું નથી. ભગવાન બુદ્ધનું બેસવાનું, સુવાનું, જાગવાનું કેવું હશે? ને આજનો માણસ પથારીમાં પડે ત્યારે ઘડિયાળની કાંટાની જેમ, 10 વાગે પડ્યો હોય 11 વાગે એટલે 11ની જેમ. અરે આ છોકરાઓ તો સૂતા હોય, તમે જુઓ તો ખરા, સવારે બેડની નીચેથી નીકળે, હા, ગોદડું આમ હોય ને ઓસિકું આમ હોય ને છોકરો. માણસના જીવનમાં એટલી બધી વિકૃતિ, એટલી બધી વિચિત્રતાઓ આવી રહી છે,
સ્થિરતા જતી રહી છે. અડગ મનના માનવીને, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને અસ્થિર મનના માનવીને રસ્તો ક્યાંય જડતો નથી. આજનો માણસ એટલો અસ્થિર, એટલો અશાંત, એટલો ઉગ્ર અને વ્યગ્ર બન્યો છે, કલ્પનાતીત વસ્તુ છે, આપણે વિચાર પણ ન કરી શકીએ. ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછ્યો, આટલા બધા વિચારો, આમાં કયો સાચો વિચાર, કઈ માન્યતા સાચી, કયો ધર્મ સાચો, કન્ફ્યુઝન છે. બુદ્ધે પૂરા નેત્રો ખોલ્યા, એવું કહેવાય છે, આખી આંખો ખોલી અને આનંદને એટલું જ કહ્યું, વત્સ બેટા, પણ લગાવવામાં આવે તો બધા વિચાર, બધા ધર્મો સાચા, અને જ લગાવવામાં આવે તો કોઈ પણ વિચાર, કોઈ પણ માન્યતા સાચી નહીં. આનંદને બહુ સમજાણું નહીં, તમે શું કીધું પ્રભુ, સમજાણું નહીં. પણ લગાવમે, આ વિચાર પણ મોક્ષ કરનારો છે, આ વિચાર પણ કલ્યાણ કરનારો છે, આ વિચાર પણ મુક્તિ આપનારો છે. પણ શબ્દ લાગે તો બધી માન્યતા, વિચાર મોક્ષ સુધી દોરી જનારા છે. અને જ શબ્દ લગાડવાનું શરૂ થાય તો સમજવું, આ વિચાર જ મોક્ષ આપી શકે છે, આ વ્યક્તિ જ મોક્ષ આપી શકે છે, તો સમજવું શું. આજે આનંદ થાય, વડોદરા વાડી મંદિરથી પૂજ્ય જગત પાવન સ્વામી પધાર્યા છે, સંપ્રદાયના ખૂબ ક્રાંતિકારી અને બહુ યુવાન કાર્યકર કર્મનિષ્ઠ સંત છે. વડોદરા વાડી મંદિરમાં ખૂબ સારા સ્વામીએ કાર્યો કર્યા છે, જેમાં એક વડોદરા વાડી મંદિર એટલે તમને ખબર છે, આસપાસ બધા મુસ્લિમ બિરાદરની વચ્ચેનું મંદિર છે. સ્વામી લગભગ દર 2-3 મહિને હિન્દુ મુસ્લિમોમાં એકતા થાય એના માટે આપણા સંપ્રદાયમાં જે સારામાં સારા કાર્યો કરે છે એમાંના સ્વામી છે. કોઈ આખી જાતિ, કોઈ આખા સમાજને દોષ દેવો ને આ બહુ મોટી ભૂલ હોય છે. યાદ રાખો, લંકામાં પણ એક વિભીષણ બેઠો હતો, લંકા જેવી રાવણની નગરીમાં એક વિભીષણ જેવો સમજુ પાત્ર હતો, મુસલમાનની નગરીમાં અબ્દુલ કલામ જેવા સાહેબ. આપણે જાણીએ છીએ કલામ સાહેબ ભારતને એણે કેટલું બધું આપ્યું, મિસાઇલ મેન, ભારતની બધી તાકાત એના પાયામાં, મિલિટરી પાવર એના પાયાની અંદર કલામ સાહેબનું બહુ મોટું યોગદાન છે. તો આપણે આપણી જાતને એટલા બધા ગુણવાન સમજીને ગર્વિષ્ઠ બની જઈએ એ પણ બહુ મોટી ભૂલ છે. અયોધ્યાની અંદર પણ મંથરા બેઠી હોય, વચનામૃતનો પાયાનો સિદ્ધાંત એટલો જ છે, ભગવાનનો ભક્ત એ છે પોતાના દોષને જુએ અને સામેવાળાને વિશે કંઈક સારા સદગુણો એને જુએ. કેટલી મોટી વાત કરી, સાગરમાં તો મહારાજે અનેક વાર વાત કરી. આ ભગવાનનો ભક્ત સર્વોપરિ છે, કયો, જે દાસનો દાસ થઈને રહે છે. અહીંયા કેવી વાત આવી, ભગવાનના મનમાં ગમે છે, કોણ ગમે છે, અક્ષરના તમામ સદગુણ આવ્યા પછી પણ દાસ થઈને રહેતો હોય અને બીજાના ગુણનું ખંડન ન કરતો હોય એવો જે છે ને ભગવાનને ગમે છે, તેવા ભક્તને ઘેર શ્રીહરિ કાયમ રહે છે. તે ભક્તને શ્રીહરિ સર્વ પ્રકારે જે વચન કહે તે ભક્ત તે રીતે પરમ આનંદિત થઈને પ્રેમથી વર્તે છે. કદાચ શ્રીહરિ તે ભક્તના ગામ ગ્રાસને, અન્ન કે ધનને, કોઈ બ્રાહ્મણને દાનમાં આપી દે, છતાં તે ભક્ત મનમાં કોઈ સંદેહ કરે નહીં. તેવા ભક્તને ઘેર શ્રીહરિ વણતેડિયા જાય છે. આપણા સત્સંગમાં ઉપર કહ્યા તેવા જે ભક્તના ઘર હતા તેને શ્રીહરિ પોતાનું ઘર માનતા, તેમ છતાં જો કોઈ કોઈનું મન સંશય કરવા લાગે તો શ્રીહરિ તુરંત તે ઘરનો ત્યાગ કરી દેતા. શ્રીહરિનો સ્વભાવ તો સદાકાળને માટે આવો જ હતો. જે ભક્તને એક મોક્ષનો જ ખપ હોય તે ભક્ત શ્રીહરિને પોતાને ઘેર રાખી શકતા હતા. શ્રીહરિના સેવક હરિભક્તો અપાર હતા, પણ ઉપર કહ્યા એવા ભક્ત થોડા હતા. 200 વર્ષ પહેલાં આધારાનંદ સ્વામી સાચે સાચું લખી નાખ્યું, શ્રીહરિના સેવક હરિભક્તો અપાર હતા, પરંતુ ઉપર કહ્યા એવા ભક્ત થોડા હતા. 200 વર્ષ પહેલાં મહારાજની મુક્તાનંદ સ્વામીની હાજરીમાં થોડા હતા તો આજે કેવું શિવજી બાપા, આપણે ફાકો મારવા જેવું ખરું કંઈ? હા, અમારા સંતોએ પંપ મારી મારીને બધી ટાયરો ફૂલાઈ દીધા જ વધારે. કાલે વાત થઈ ને, પ્રશંસા સારી છે પણ ખુશામત સારી નથી. આજે જે ખુશામત થઈ રહી છે ને ખુલ્લે આમ, સમાજ એમાં નષ્ટ થઈ ગયો.
ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, ધર્મ પાતાળમાં જતો રહ્યો. સંતોને, શાસ્ત્રોએ, વડીલોએ, માતા પિતાએ હંમેશા, મેં વાત કરીને કાલે, કેટલી અદ્ભુત વાત છે, શરીરને નિરોગી રાખવા કડવું ખાવાની આદત રાખવી જોઈએ તો નિરોગી રહે. જે કડવા કારેલાનું જ્યુસ પીવે છે, ટેક્સાસમાં રમેશભાઈ ટેક્સાસવાળા છે, શ્રુતિ ભગતના પિતાજી, પૂછજો તમે. શરીરને નિરોગી રાખવા કડવું ખાવાની આદત જરૂરી છે. સંબંધોને નિરોગી રાખવા માટે કડવું બોલવાની આદત જરૂરી છે, કડવું બોલવાની, કડવું સાંભળવાની. અને દેશને નિરોગી રાખવા માટે કડવા નિર્ણય કરવા જરૂરી છે. આધારાનંદ સ્વામી લખી નાખ્યું, સેવકો તો અપાર હતા પણ આ ઉપર કહ્યા એવા થોડા જ હતા. આજે પણ આવા તો ગણ્યા ગાંઠ્યા નીકળે. સદગુણ હોય અને દાસના દાસને રહેનારા હોય એવા કેટલા હોય, સેવાભાવી હોય અને દાસના દાસ નિર્માની થઈને સેવા કરનારા કેટલા નીકળે. તેમ છતાં ધન્ય છે આ લોયાધામ પરિવારને કે આપણે આવા ભક્તો આજે ગણી શકીએ એવા ઘણા બધા છે. તેવાને એ પ્રમાણે સુખ આપતા, કેમ જે શ્રીહરિનો એવો સ્વભાવ હતો, જે ભક્ત જેવા હોય તેમને તેવું સુખ આપવા શ્રીહરિ સદાને માટે સત્સંગમાં ફરતા. સંતો જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે શ્રીહરિએ દહીં ભાત સાકર લીધા અને પીરસતા રહ્યા. તેમાં દહીંને પીરસતા તો રેલમ છેલ કરી દીધી. સોરઠ સુધીના ગામે ગામના બહુ પ્રકારના દરબારો શ્રીહરિની સાથે હતા. તે બધાને પોતપોતાને ગામ ઘેર જવા માટે શ્રીહરિ રજા આપી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના નવમ પુરમાં શ્રીહરિએ સારંગપુરમાં બધા દરબારોને જમાડીને રજા આપી. એ નામે 31મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ ઠં ભજે.